કરીએ તો ઈડરના ચોટાસણમાં દૂધ પશુપાલકોએ સાબરડેરી દ્વારા નક્કી કરેલા ભાવ વધારાના વિરોધમાં પશુપાલકોએ રોડ ઉપર દૂધ ઢોરીને વિરોધ કર્યો હતો. ખેડૂતો અને પશુપાલક વર્ગને સૌથી મોટી અસર વર્તાઈ રહી છે. એક તરફ ખેડૂતોને પોષણક્ષમ ભાવો નથી મળી રહ્યા અને બીજી તરફ પશુપાલકોને પોતાના હકના પૈસા એટલે કે વાર્ષિક ભાવ વધારા માટે લાંબી રાહ જોયા પછી સાબરડેરીના સત્તાધીશો દ્વારા 3% ભાવ વધારાની જાહેરાત કરી છે, ત્યારે પશુપાલક વર્ગમાં ચિંતાનું મોજું ફરી વળ્યાની સ્થિતિ સર્જાય છે. અરવલ્લી અને સાબરકાંઠા એમ બે જિલ્લાની જીવાદોરી સમાન સાબરડેરી દર વર્ષે વાર્ષિક ભાવ વધારો 9-11% ચૂકવતી હોય છે, પરંતુ ચાલુ વર્ષે સાબરડેરીની કસ્ટોડિયન સમિતિ દ્વારા માત્ર 3% ભાવ વધારો ચૂકવવાની જાહેરાત કરી છે, ત્યારે પશુપાલકોને પડતા પર પાટું જેવો ઘાટ થયો છે. સાબરદાણ સહિત અન્ય પશુ આહાર ઊંચા ભાવે ખરીદીને પશુઓને આહાર અપાતો હોય છે, તેની સામે વર્ષ દરમિયાન પશુપાલકોને પોષણક્ષમ ભાવ તો નથી જ મળતો અને સરવાળે પશુપાલકોની આવક ખર્ચમાં સરભર થતી હોય છે, ત્યારે પશુપાલકોને માત્ર વાર્ષિક ભાવ વધારાની આશા હોય તેમાં પણ હવે પશુપાલકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. પશુપાલકોએ કસ્ટોડિયન સમિતિ દ્વારા ઓછા ભાવ ફેરો નફો ચૂકવવાની જાહેરાત કરતા જ હવે પશુપાલકોએ આંદોલન શરૂ કર્યા છે અને જેને લઈને આવતીકાલે પણ સાબરડેરી ખાતે આંદોલનની અસર જોવા મળી શકે તેમ છે. અને આજે પણ જેના વિરોધમાં હિંમતનગર અને ઈડરમાં પશુપાલકોએ દૂધ ઢોરીને વિરોધ નોંધાવ્યો હતો. ભણાવો તો પડો, તમારો છોકરો ભણાવવા માટે તમે દૂધ સાવડેરી માં ભણાવતા હતા. હવે વિરોધ કરવા માટે દૂધ ઢોળીશું, હવે વધારે ઢોળશું. હવે હવે 3% વધારો મળે, તમારે વાપરવા નથી, તમારે લેવો નથી, તમે વાપરશો. આંદોલન ચાલુ જ રહ્યો. સાબરકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન સાબરડેરી 3.90% નો જાહેર કરેલ છે. એ ખેડૂતોને પાલવાયો નથી અને સરેરાશ 4 વર્ષથી 10-11% ન પાલતા હતા, અત્યારે 3% હાલે તો ખેડૂતોનો પાલવો કેવી પોસાતો નથી. પોષણક્ષમ ભાવ તો અમારે એના માટે જલદ આંદોલન કરવો પડશે અને સાબરદાણા અને ઘી નાની બધા ભાવ વધારે છે અને ખેડૂતનો પોષણક્ષમ ભાવ હાલતા. આમ તો દિવસે ને દિવસે વધતી મોંઘવારી સામે વાર્ષિક ભાવ વધારો હોવો જોઈએ, ત્યારે ચાલુ વર્ષે ગત વર્ષની સરખામણીએ ઓછો ભાવ વધારો ચૂકવવાનો છે. સાબરડેરી દ્વારા દર વર્ષે પશુપાલકોને 9-11% ભાવ વધારો ચૂકવતી હોય છે, પરંતુ ચાલુ વર્ષે માત્ર 3% ભાવ વધારો ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે. સત્તાધીશોનો દાવો છે કે વર્ષ દરમિયાન સાબરડેરી દ્વારા પશુપાલકોને દૂધના ઊંચા ભાવ આપ્યા છે. ઊંચા ભાવ આપવાની સાથોસાથ સાબરડેરીને બનાવટો જેવી કે દૂધ, છાશ, દહીં, શ્રીખંડ, ઘી અને પનીર જેવી બનાવટોમાં ભાવ ઘટવાથી સાબરડેરીનો નફો ઘટ્યો છે, તેમજ વૈશ્વિક ધોરણે મંદીની અસર વર્તાય છે અને આ બધા કારણોસર ભાવ વધારો ઓછો આપવાનો નિર્ણય કર્યો છે. આમ દૂધની બનાવટોના ભાવના ઘટાડા અને દૂધ ઉત્પાદકોને વધુ ભાવ દૂધમાં ચૂકવી આપવાને લઈને સમસ્યા સર્જાઈ હોવાનો એકરાર સાબરડેરીના કસ્ટોડિયન સમિતિના અધ્યક્ષ દ્વારા કરવામાં આવી રહ્યો છે. તો ખેડૂતોના રોષને રોકવા માટે પ્રશાસનની પણ મદદ સાબરડેરીએ લીધી છે અને આવતીકાલે વિરોધ અને રોષથી સાબરડેરીને સુરક્ષિત રાખવા માટે સાબરડેરીથી પસાર થતા સ્ટેટ હાઈવે પર વાહન વ્યવહારને જિલ્લા કલેક્ટર દ્વારા પ્રતિબંધિત કરી જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકોને આ વખતે દૂધના ભાવ વધારાની થોડી જે નારાજગી થઈ છે એ નારાજગી વિશે હું ખુલાસો આપું છું કે આખા ગુજરાતમાં સાબરડેરીએ દૂધના ભાવ સારા આપવા માટેના પ્રયત્નો કર્યા છે, આપ સૌ જાણો છો. ગુજરાતની બધી ડેરીઓમાં ખરા 500-500 સુધીના ભાવ ચૂક્યા છે એ પણ આપ સૌ જાણો છો. સાબરડેરીએ ખેડૂતોને આ વખત ખેતીમાં દિવેલા, કપાસ, મગફળી, તુવેર એ બધામાં ઘણી બધો ભાવની મંદી હોવાના કારણે ખેડૂતોનું ઘણું બધું નુકસાન થયું હતું એ જોઈ સાબરડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટરોએ દૂધના ભાવ ઊંચાપવા માટેનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે એ પણ આપ સૌ જાણો છો.
બધી ડેરીઓએ હરા 500 ભાવ આપ્યા હોય તો સાબર ડેરીએ 660 રૂપિયા આખા વર્ષ દરમિયાન ભાવ આપે છે. એક પણ રૂપિયો કારણ કે જે પ્રમાણે 24મી તારીખે સાબરડેરી ખાતે એકઠા થઈને વિરોધ કરવાનું એલાન આપ્યું છે તે જોઈને કોઈએ કોઈ પણ પ્રકારની મંજૂરી નહીં લીધી હોવાથી પોલીસ કડકાઈથી કાર્યવાહી હાથ ધરશે તેવું સંકેતો સાબરડેરીના એસપી આપ્યા છે. પોલીસના આહવાન પ્રમાણે પશુપાલકોએ કાયદાકીય પ્રક્રિયા કરી રજૂઆત કરવા માટે જણાવ્યું છે. અન્યથા કોઈ 4થી વધુ લોકો ભેગા થશે તો તેમના સામે કાયદાકીય પગલાં ભરવામાં આવશે તેમ જણાવાયું છે. તો સાબરડેરીને વહેલી સવારથી જ લોખંડી બંદોબસ્ત પૂરો પાડવામાં આવશે અને જેમાં 5 DYSP, 8 PI, 65 PSI, 750 પોલીસ કર્મી સહિત 200 હોમગાર્ડ ફરજ બજાવશે અને સાબરડેરીને અભદ્ય કિલ્લેબંધી કરવામાં આવશે. આમ સાબરડેરીને પોલીસ છાવણીમાં ફેરવવામાં આવશે. આ ઉપરાંત સાબરકાંઠા જિલ્લામાં પણ તમામ વર્ગ ઉપર પોલીસ દ્વારા એક સાથે એકઠા થઈને આવનારાઓ પર પણ નજર રાખવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. માર્ગો પર પણ પોલીસનો કાફલો ખડકવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અગાઉ વર્ષ 2013માં સાબરડેરી પર આવી જ રીતે રોષ પ્રગટ કરીને હુમલો અને પથ્થરમારો કરી વાહનોની તોડફોડ કરવામાં આવી હતી. 2 દિવસ પહેલાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં સાબરડેરીમાં જે આ વખતે આ વર્ષે ઓછો નફો આપવામાં આવ્યો છે એના વિરોધમાં લોકોને ભેગા કરવા માટે, દૂધ ઉત્પાદક ભાઈઓ બહેનોને ભેગા કરવા માટે ઉશ્કેરણીજનક એક વિડીયો વાયરલ થયો હતો. એ વિડીયોમાં સાબરડેરીમાં લોકોને મોટી સંખ્યામાં એકત્રિત થવા માટેનું, વિરોધ કરવા માટેનું મેસેજ આપ્યો હતો. હવે મારા એ વિનંતી છે દૂધ ઉત્પાદક ભાઈઓ બહેનોને કે અત્યારે કલેક્ટરશ્રીના જાહેરનામા 37(3) કલમ મુજબ, GP Act મુજબ બહાર અમલમાં છે. એ જાહેરનામા પ્રમાણે કોઈ પણ જગ્યાએ, જાહેર જગ્યામાં તંત્રની પરવાનગી વગર 4થી વધારે માણસો ભેગા નથી થઈ શકતા. આ કરવાથી એ ગેરકાયદેસર કહેવાશે અને એના ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સાબરડેરી દ્વારા પશુપાલકોને ભાવ વધારો ચૂકવવાની જાહેરાતો કરાઈ છે, પરંતુ છેલ્લા 5 વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે માત્ર 3% જેટલો જ ભાવ વધારો ચૂકવવામાં આવશે. ત્યારે હવે બંને જિલ્લાના પશુપાલકો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવે તેવી સ્થિતિ સર્જાઈ છે અને આવતીકાલે ખેડૂતો સાબરડેરી ખાતે આવીને રોષ રજૂ કરી શકે છે. સતીશ ભટ્ટ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, હિંમતનગર.